આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા અને પંજાબ તથા દિલ્હીને જેમ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા માંગ કરી છે. સુરત સહિત રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આમાં ઝંપલાવી દીધું છે. આમ આદમી પાર્ટીએ કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કે કેન્સલ કરવામાં આવે, સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે, જેથી કારમી મોંઘવારી પીસાતી જનતાને રાહત મળે. તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આપના નેતાઓ, કોર્પોરેટર, કાર્યકરો સહિતનાઓ જોડાયા હતા. ગુજરાત સરકાર ગુજરાતની જનતાને લૂંટવા માટે સ્માર્ટ મીટર નામનું એક ષડયંત્ર લઈને આવી છે. આમ આદમી પાર્ટી એનો સખતાઈ સાથે વિરોધ કરે છે. લોકો વડોદરામાંથી, સુરેન્દ્રનગરમાંથી, સુરતમાંથી સ્વયંભૂ બહાર નીકળી એનો વિરોધ કરી રહ્યા છે. વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમની નોકરી ખાઈ જવા માટેનું પણ ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે. આ વીજ મીટર સ્માર્ટ મીટર નામે લગાવી અને પછી આ કંપનીને પ્રાઇવેટ કંપનીઓને વેચી નાખવા માટેનું પ્રી પ્લાનિંગ સાથે ભારતીય જનતા પાર્ટી આયોજન કરી રહી છે. આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે. દિલ્હીમાં અને પંજાબમાં 200 યુનિટ અને 300 યુનિટ વીજળી મફત આપીને પણ આમ આદમી પાર્ટીની સરકાર એનું બજેટ સરપ્લસમાં રાખી શકતી હોય તો 30-30 વર્ષની આ કહેવાતી વિકાસની બણગા ફૂટતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર લોકોને 300 યુનિટ વીજળી મફત કેમ આપવા માંગતી નથી. આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરના ષડયંત્રનો વિરોધ કરે છે અને માંગ કરે છે કે ગુજરાતના દરેક ઘરને ઘર વપરાશ માટેની 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે. અને એમ છતાં પણ આ વાત ન માને અને ગુજરાતની ભાજપ સરકાર જો ફરજિયાત સ્માર્ટ મીટરનું ષડયંત્ર ચાલુ રાખીને લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડશે તો આમ આદમી પાર્ટી લોકોની સાથે ઊભી રહી આ મીટરોને ઘા કરીને ફેંકી દેશે. એને હોળી કરવી પડશે તો પણ આમ આદમી પાર્ટી અચકાશે નહીં, લોકોની સાથે ઊભા રહે. આમ આદમી પાર્ટી ખંભેથી ખંભો મિલાવી અને એમની સાથે ઊભી છે, સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે. અને આ વિરોધના ભાગરૂપે આજ રોજ કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આપણા મુખ્યમંત્રીશ્રી જનહિતમાં તાત્કાલિક આ બાબતનો નિર્ણય લેશે.